નમસ્કાર દોસ્તો, હાલમાં જ અક્ષય કુમારનું રામ સેતુ ફિલ્મ રિલીઝ થયું છે દિવાળીના દિવસે, અને ફિલ્મને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ આ ફિલ્મમાં આપણા ગીર સોમનાથ જિલ્લાના યુવા કલાકાર અતિશી રાજપૂતનો આમાં રોલ હતો, અને રિપોર્ટરનો રોલ હતો. મતલબ કેટલો રોલ હતો પ્રભાતસિંહનો. અને આ રામ સેતુ મૂવી દીવમાં ઘણા દિવસ શૂટિંગ ચાલ્યું હતું, તો પ્રભાતસિંહને એ પણ પૂછીએ કે અક્ષય કુમારનો આ જે ફિલ્મ છે જેકલિન ફર્નાન્ડીઝ અને અક્ષય કુમાર, તો કેટલા દિવસ માટે દીવના મહેમાન બન્યા હતા અને ક્યાં ક્યાં શોર્ટ્સ છે તે દીવના આ મૂવીની અંદર છે, તો પ્રભાતસિંહને જ પૂછીએ. પ્રભાતસિંહ, પહેલાં તો કોંગ્રેચ્યુલેશન કે મૂવીની અંદર આપનો ખાસો એવો રોલ છે. પહેલાં એ વાત છે કે તમારો રોલ શું છે? મારો રોલ એમની અંદર ન્યૂઝ રિપોર્ટર તરીકેનો રોલ છે, અને એક સારો એવો રોલ છે. પ્લસ જે ન્યૂઝ રિપોર્ટર તરીકે રોલ એ માટે છે કે તેની અંદર જે રામ સેતુ પિક્ચર જે બન્યું છે તે જે તે ટાઈમે એને એપ્રોક્સ એટલા માટે બનાવવામાં આવ્યું છે કે તે પબ્લિસલી એમ માનવામાં આવે છે કે રામ સેતુ પિક્ચર ખરેખર રામ સેતુ છે નહીં, શ્રી રામચંદ્ર ભગવાનને બનાવેલો નથી. પરંતુ કોર્ટમાં એવું પ્રૂવ કરવામાં આવે છે કે રામ સેતુ જે સેતુ છે તે શ્રી રામચંદ્ર ભગવાને જ બનાવેલો છે. એની ઉપરનું આ મૂવી છે અને ખૂબ સારો કોન્સેપ્ટ છે, અને અમને ગર્વ છે કે અક્ષય કુમાર સાથે કામ કરવાનો મોકો મળ્યો, અને અક્ષય કુમાર સાથે 5-7 દિવસ રહેવાનો મોકો મળ્યો અને ઘણું શીખવા મળ્યું. એક મારો એક ન્યૂઝ રિપોર્ટર તરીકેનો રોલ છે, અને એમાં ઘણા બધા સીન છે અલગ અલગ જગ્યાએ પ્લેસ ઉપર, એટલા માટે બહુ સારો કોન્સેપ્ટ. મૂવીની અંદર મારો કેમેરામેનથી લઈને બધા ઇન્ટરવ્યૂઝ લેતા હોય, કોઈ પોલિટિશિયનના ઇન્ટરવ્યૂ છે, અક્ષય કુમારનું ઇન્ટરવ્યૂ છે, એ રીતના અલગ અલગ સેટઅપ જે ગોઠવે છે એ રીતના એની અંદર રોલ કરેલો છે. મેં તમે જે શૂટ કર્યું છે એ કઈ લોકેશન ઉપર હતું? મેં જે શૂટ કર્યું છે દીવની અંદર, આપણે જે મ્યુઝિયમ છે, મ્યુઝિયમ આગળ આખો સેટઅપ બનાવવામાં આવ્યો હતો. એ સેટઅપની અંદર ગ્રીન સ્ક્રીન દ્વારા આખો સેટઅપ તૈયાર કર્યો, ત્યાં સુપ્રીમ કોર્ટ બનાવવામાં આવી છે, અને સુપ્રીમ કોર્ટની અંદર મારો જે ન્યૂઝ રિપોર્ટરનો રોલ છે ત્યાં આગળ છે. મૂવીમાં સુપ્રીમ કોર્ટનો શું રોલ છે ને અહીંયા સેટઅપ સુપ્રીમ કોર્ટનું શું કારણથી ગોઠવ્યું હતું? મતલબ કે દીવના મ્યુઝિયમને આ સુપ્રીમ કોર્ટ દર્શાવવામાં આવી હતી, બરાબર ને? હા, સુપ્રીમ કોર્ટમાં એટલા માટે કે સુપ્રીમ કોર્ટની અંદર માની લે શૂટ માટેની પરમિટ આપવામાં આવતી નથી, એટલે મારે સેટઅપ તૈયાર કરવો પડે છે, અને એ દીવમાં કરેલો હતો, અને એને ગ્રીન સ્ક્રીન દ્વારા સુપ્રીમ કોર્ટ બતાવવામાં આવી છે, અને તે મ્યુઝિયમ આગળ કરવામાં આવ્યો હતો દીવની અંદર. પ્રભાતસિંહ, એક ખાસ વાત એ પૂછવી છે કે દીવ જે છે, દીવ શહેરની અંદર શૂટિંગ કરવામાં આવ્યું છે, શું કારણથી દીવને સિલેક્ટ કરવામાં આવ્યું છે? મતલબ કે એને કયો પ્રદેશ બતાવવામાં આવ્યો છે? દીવને રામસેતુ માટે એટલા માટે પસંદ કરવામાં આવ્યું છે લોકેશનમાં કે જે દીવ છે એને એ શ્રીલંકન બતાવવામાં આવ્યું છે. મતલબ શ્રીલંકાની અંદર જે અમુક જે સીનો છે, શ્રીલંકા તમને દીવની અંદર તમે અંદર જાઓ તો તમને લાગે કે અમુક સીનો શ્રીલંકા ટાઈપના બતાવવામાં આવ્યા છે. એટલે રામસેતુની અંદર જે પણ અમુક સીનો છે એ શ્રીલંકા દર્શાવવામાં આવ્યું છે, દીવને શ્રીલંકા બતાવવામાં આવ્યું છે. મતલબ સુપ્રીમ કોર્ટ સિવાય બીજા ક્યાં ક્યાં શૂટ હતા દીવની અંદર? દીવની માર્કેટ છે ત્યાં આગળના શૂટ હતા, કિલ્લો બતાવવામાં આવ્યો છે, પછી અલગ અલગ બીચ બતાવવામાં આવ્યા છે, પછી જે મેન અક્ષય કુમાર જ્યાં આગળ આપણે સર્કિટ હાઉસ છે જે ગવર્મેન્ટ, ત્યાં આગળના સીન હતા. જો ઓટો રિક્ષાનો શું રોલ છે? કારણ કે વિડીયોઝ મેં જોયા છે તમારા, ઓટો રિક્ષાવાળા બી છે, અક્ષય જેકલિન ફર્નાન્ડીઝ છે તે ઓટો રિક્ષામાં હોય છે. એ ઓટો રિક્ષામાંથી મતલબ એ સીન એવો છે કે મતલબ સુપ્રીમ કોર્ટની અંદર જ્યારે આવે છે ત્યારે અક્ષય કુમાર ઓલરેડી હોય છે શ્રીલંકામાં, અને ત્યાંથી બધું સાયન્ટિફિકલી પેલું કરી અને ઇન્ડિયામાં આવે છે, અને ત્યાં લગે સુપ્રીમ કોર્ટમાં આવવા માટે તે ઓટો રિક્ષામાં આવે છે. શું અહીંયાના લોકોમાં તમારા રોલને લઈને શું પરિવર્તન જોવા મળ્યું, અથવા તો લોકોમાં કેવો માહોલ છે? ના, મેં જોયો બહુ સારો એવો, એવડા મોટા બજેટની મૂવી અંદર એટલો સારો રોલ આપો અને સ્ક્રીન પ્લે થાવ છું ડિસ્પ્લે ઉપર, તો એક સારી વસ્તુ કહેવાય મારા માટે. અહીંયાના લોકોનું શું કહેવું છે એ મુદ્દે? અહીંયા લોકો ખૂબ પેલું કરે છે, અને જ્યારે મારો પેલી સ્ક્રીન ઉપર ફિલ્મ ઉપર મારો જ્યારે રોલ આવે છે ત્યારે પબ્લિક મતલબ થિયેટરમાં ઊભી થઈ જાય છે. મારા માટે ગીર સોમનાથના લોકોનો આભારી છે, ઋણી છું કે એટલો પ્રેમ આપે છે મને એવડા રોલ માટે. અને મારું પણ નેક્સ્ટ મૂવી આવવાનું છે જેમાં હું એઝ એ લીડ કરું છું,
હીરો તરીકે, અને એ માટે પણ હું તમને ઓફિશિયલી જાહેરાત અત્યારે નહીં કરી શકું. ગુજરાતી છે, હિન્દી? એ ગુજરાતી પિક્ચર છે. એ અંદાજે 6 મંથ જેવું લાગશે. અત્યારે એઝ એ શૂટ ચાલુ છે એમનું. ધન્યવાદ.